नमस्ते मित्रों, गुजराती अवनव चैनल में तमारू स्वागत छे। आजे आपणे वात करीशुं भारतनी वीरांगना लक्ष्मीबाई विशे, जेमनुं नाम इतिहासमां बलिदान माटे जाणीतुं छे। तेमणे घणी नानी उमरमां ज एक मोटी सेनानुं नेतृत्व कर्युं अने अंग्रेजोने जोरदार जवाब आप्यो। साथे तमने जणावी दऊं कि लक्ष्मीबाई ए पहेली महिला हता के जेमणे भारतनी आजादी माटे लड़ाई लड़ी हती। तो आजना आ वीडियोमां आपणे राणी लक्ष्मीबाईना जीवन विशे जाणीशुं कि केवी रीते लक्ष्मीबाईए पोताना राज्य झांसीने अंग्रेजोथी बचावा माटे जीव लगावी दीधो अने पोतानी सेनाथी तेमनो जोरदार सामनो कर्यो। तो मित्रों, आ वार्तानी शुरुआत थाय छे 19 नवेम्बर 1828 जयरे उत्तर प्रदेश वाराणसी में राणी लक्ष्मीबाईनो जन्म थयो। एमना पिता नाम मोरोपन तांबे हतुं अने माता नाम भागीरथीबाई हतुं। एमना माता पिताए राणी लक्ष्मीबाईनुं नाम मणिकर्णिका राख्युं हतुं अने बधा एमने लाडथी घरमां मनु कहीने बोलावता हता। जो कि राणी लक्ष्मीबाई जयरे 4 वर्षना हता त्यारे तेमनी मातानुं निधन थई गयुं। આગળ એમના પાલન પોષણની જવાબદારી એમના પિતાએ સંભાળી। મણિકર્ણિકાને નાનપણથી જ મહાન લોકો અને એમના સારા કામો વિશે કહેવામાં આવ્યું અને બીજી છોકરીઓની તુલનામાં એમને વધારે સ્વતંત્રતા આપવામાં આવી હતી। એ જ કારણ હતું કે રાણી લક્ષ્મીબાઈ પોતાના નાનપણના દોસ્ત તાત્યા ટોપે અને નાના સાહેબ પેશવાની સાથે નિશાનેબાજી, ઘોડેસવારી અને તલવારબાજી શીખતા રહ્યા। 1842 માત્ર 14 વર્ષની ઉંમરમાં એમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે કરી દેવામાં આવ્યા। લગ્ન પછી ઝાંસીમાં બધા લોકો મણિકર્ણિકાને લક્ષ્મીબાઈ અને ઝાંસીની રાણી કહીને બોલાવતા હતા। પછી ઈસવીસન 1851 રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ દુર્ભાગ્યથી તે માત્ર 4 માસ જ જીવિત રહ્યો અને પછી પોતાના દીકરાને ગુમાવ્યા બાદ રાજા ગંગાધરરાવ ખૂબ જ દુઃખી થયા અને એમની તબિયત પણ ખરાબ રહેવા લાગી। જો કે એમણે પોતાના દુઃખને ભૂલવા માટે એક બાળકને ખોળે લીધું, જેનું નામ એમણે દામોદરરાવ રાખ્યું। જ્યારે રાજા બાળકને દત્તક લઈ રહ્યા હતા ત્યારે હજારો લોકોની સાથે સાથે બ્રિટિશ સરકારના અધિકારી પણ ત્યાં હાજર હતા। આ અધિકારીઓને રાજા ગંગાધરે એક પત્ર આપ્યો જેમાં લખેલું હતું કે એમના મૃત્યુ બાદ એમના દત્તક લીધેલા બાળકને જ રાજ્ય કારભાર સોંપવામાં આવે અને રાણી લક્ષ્મીબાઈને જેવું સન્માન એમના જીવતે જીવ મળ્યું છે તેવું જ સન્માન એમના મર્યા બાદ મળે। રાજાએ આ પત્ર એટલા માટે આપ્યો હતો કે અંગ્રેજોએ એ વખતે એવો નિયમ બનાવી રાખ્યો હતો કે રાજાનું કોઈ પણ કારણથી મૃત્યુ થઈ જાય છે અને તેમનું કોઈ બાળક ન હોય તો એ રાજ્ય બ્રિટિશ સરકારના હસ્તગત લઈ લેવામાં આવે અને આ નિયમથી બચવા માટે ગંગાધરે પહેલેથી જ તૈયારી કરી રાખી હતી। કદાચ રાજાને પોતાના મૃત્યુની આશંકા પહેલેથી જ થઈ ગઈ હતી, કારણ કે આ સમારોહના થોડા સમય પછી જ ગંગાધરરાવનું અવસાન થઈ ગયું। જો કે એમના મૃત્યુ પછી અંગ્રેજોએ એમનો સાચો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું અને ઝાંસીને પોતાના હસ્તગત કરવા માટેના પ્રયત્નો કરવા લાગ્યા, પરંતુ અહીંયા રાણી લક્ષ્મીબાઈએ એમનો સામનો કર્યો અને ઝાંસીને અંગ્રેજોના હસ્તગત થવાથી બચાવી રાખ્યું। જો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નરે લક્ષ્મીબાઈના દત્તક લીધેલા દામોદરરાવને રાજા બનાવવાની અરજીને નકારી દીધી। March 1854 લક્ષ્મીબાઈને 60,000 રૂપિયા વાર્ષિક પેન્શન આપવાનો વાયદો કર્યો અને તેના બદલે એમને ઝાંસીનો કિલ્લો ખાલી કરવાનો પણ આદેશ કર્યો અને મજબૂરીવશ રાણી લક્ષ્મીબાઈને ઝાંસીનો કિલ્લો છોડીને ઝાંસીના જ મહેલમાં જઈને રહેવું પડ્યું। પરંતુ રાણી મહેલ પહોંચીને લક્ષ્મીબાઈએ સોગંદ લીધા કે ઝાંસીને પારકા હાથે નહીં જવા દો અને અહીંથી જ મહારાણીએ અંગ્રેજોની વિરુદ્ધ યુદ્ધનીતિ બનાવવાનું શરૂ કરી દીધું અને તેમણે એક સેનાનું નિર્માણ કર્યું જેમાં પુરુષોની સાથે સાથે મહિલાઓને પણ સમાન તક આપવામાં આવી હતી। મહારાણીના 1400 સૈનિકોમાંથી યુદ્ધનીતિમાં હોશિયાર ગુલામખાન, દોસ્તખાન, ખુદાબક્ષ, સુંદર મુંદર, કાશીબાઈ, મોતીબાઈ, લાલાભાઉ, દિવાન, હકુનાથસિંહ જેવા મહાન લોકો સામેલ હતા। જો કે આ જ સમયે 1857 બ્રિટિશ સેનાના કબજા પહેલાં ઓરછા અને દતિયાના રાજાઓએ ઝાંસી ઉપર આક્રમણ કરી દીધું, પરંતુ રાણીએ પોતાની સેનાથી એમને ધૂળ ચટાડી દીધી। 1 વર્ષ પછી જ્યારે અંગ્રેજોએ ઝાંસી ઉપર કબજો કરવાનું વિચાર્યું ત્યારે લક્ષ્મીબાઈએ અંગ્રેજોની સામે એકદમ ઓછા ઝાંસીના સૈનિકો વડે 2 અઠવાડિયા સુધી લડત આપી, પરંતુ અંતમાં તેમને અંગ્રેજોની મોટી સેના સામે હારનો સામનો કરવો પડ્યો। જો કે રાણી પોતાના પુત્ર અને કેટલાક સિપાહીઓની સાથે ત્યાંથી બચીને નીકળી ગયા। ત્યાંથી નીકળીને તેઓ પોતાના મિત્ર તાત્યા ટોપે પાસે કાલ્પી નામના સ્થળે પહોંચ્યા। ત્યાં થોડો સમય વિતાવ્યા બાદ પોતાના બચેલા સૈનિકો અને તાત્યા ટોપેના સૈનિકો સાથે ગ્વાલિયરના કિલ્લા ઉપર કબજો કરી લીધો, પરંતુ થોડા સમય પછી અંગ્રેજોએ ત્યાં પણ હુમલો કરી દીધો અને ફરીથી રાણી લક્ષ્મીબાઈ પોતાના સૈનિકો સાથે
યુદ્ધમાં ઉતરી ગયા, પરંતુ અહીં એમનું રૂપ જોવા લાયક હતું. રાણી બંને હાથોમાં ધારદાર તલવાર અને પોતાના દીકરા દામોદર રાવને પીઠ ઉપર બાંધીને અંગ્રેજ સૈનિકોનો સંહાર કરી રહ્યા હતા. આ રીતે એમણે ઘણો સમય અંગ્રેજોનો સામનો કર્યો, પરંતુ 17 જૂન 1858 પોતે સરાઈ નામની જગ્યા ઉપર બ્રિટિશ સેનાથી લડતા લડતા ઘાયલ થઈ ગયા અને આખરે 29 વર્ષની નાની ઉંમરમાં એમણે દુનિયાને અલવિદા કહી દીધું. મિત્રો, ભલે 29 વર્ષ જ આ દુનિયામાં રહ્યા, પરંતુ તેમની બહાદુરીની કહાણી હંમેશા અમર રહેશે. ત્યારબાદ દામોદર રાવ રાણી લક્ષ્મીબાઈએ બનાવેલી સેના સાથે રહેવા લાગ્યા, જેમનું મૃત્યુ 28 મે 1906 થયું. તો આ હતી કહાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જય ગુજરાત. તમારો બહુમૂલ્ય સમય આપવા માટે ધન્યવાદ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો. આભાર.